કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજથી 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે। આજે પ્રથમ દિવસે ભુજની મુખ્ય બજારોમાં દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી, જો કે શાકભાજી અને અન્ય નાના વેપારીઓએ રોજગાર ચાલુ રાખ્યા હતા। સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે ભુજમાં સંપૂર્ણ અમલવારી જોવા મળી હતી। ભુજમાં વાણિયાવાડ, અનમ રિંગ રોડ, શરાફ બજાર, તળાવશીરી, દાંડા બજાર, છઠ્ઠી બારી બસ સ્ટેશન રોડ, નાગરચકલા હોસ્પિટલ રોડ, જુબલી વીડી, ઘનશ્યામનગર, હમીરસર સહિતના તમામ વિસ્તારો બંધ રહ્યા હતા। અમુક વિસ્તારમાં આંતરિક દુકાનો ખુલ્લી રહી હતી। ભુજમાં સતત કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, જેથી નગરપાલિકા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આજથી 3 દિવસનું એટલે કે આવતીકાલે શનિવારે અને રવિવારે પણ ભુજમાં લોકડાઉન રહેશે તેવો નિર્ણય વેપારીઓ દ્વારા લેવાયો હતો। મારું નામ આનંદ છે સાહેબ। આજે કેવો પ્રતિસાદ મળ્યો? 100% મળી ગયો છે પ્રતિસાદ, એમ સરસ। કઈ કઈ બજારો બંધ છે આજે? તણાવશેરી, વાણિયાવાડ, બધી બધી બજારો બંધ જ છે। લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કરીએ કે ભાઈ જાગૃત બનો અને સોશિયલ ડિસ્ટન્સ પાળો, તો આ મહામારીમાંથી બચી શકે। કોરોનાની મહામારીના હિસાબે ભુજમાં વધેલા કેસોના ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ વેપારી એસોસિએશને 3 દિવસના બંધને સંપૂર્ણ ટેકો આપેલ છે અને સંપૂર્ણ 3 દિવસ માટે રોજગાર બંધ રાખેલ છે। કયા કયા વિસ્તારો સમાવેશ થાય? ટોટલી ભુજના ગામની અંદરના બધા વિસ્તારો અત્યારના બંધ છે, કોઈ પણ દુકાનો ખુલી નથી। નાના વેપારીઓથી કરી અને મોટા વેપારીઓ બધા બંધ છે, કાપડ બજાર સંપૂર્ણ બંધ છે।